કેશોદનો અજબ ગામના સ્મશાન પાસે 5 સિંહોના ટોળાએ બળદનું મારણ કરતા ગ્રામજનોના ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં સિંહો જંગલ છોડી ગામોના રહેણાંક વિસ્તારમાં ખોરાકની શોધમાં ઘૂસી આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં કેશોદના અજબ ગામની ભગોડે આવેલા સ્મશાન પાસે 5 સિંહોના ટોળાએ ઘૂસી જઈ એક બળદનું મરણ કર્યું હતું, જેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે અજબ ગામ ખાતે આવી સિંહોના ટોળાને પરત જંગલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મારું નામ અભય વ્યાસ, કેશોદ વન વિભાગ રેન્જ અને અજાબ રાઉન્ડમાં વાઇલ્ડલાઈફ ટ્રેકર તરીકે ફરજ બજાવું છું. આજે રાતે 3:15 વાગે કમલેશભાઈ બાબરિયાનો મને ફોન આવ્યો કે સિંહ જોવા મળ્યા છે અને મારણ કર્યું છે. 3:30 વાગે સ્થળ ઉપર હાજર થઈ અને તપાસ કરતાં એક બળદનું મારણ કરેલ છે અને બાજુમાં ઊભેલો જે બીજો બળદ છે એ બાજુમાં જ હતો અને બંને સિંહ જ્યારે ખાવા માટે વેડગા ત્યારે આ જે બળદ છે એણે પોતાની વફાદારી પ્રાણી તરીકેની નિભાવી અને સિંહને આ બળદ મરેલા બળદને ખાવા નથી દીધો, બે માથા મારીને સિંહને આટલાની વાડમાં નાખી દીધું છે. આ દ્રશ્ય અમે નજરે જોયું છે. ત્યાર પછી સવારના 6:30 વાગ્યા સુધી અમે સ્થળ ઉપર હાજર હતા. 6:30 સુધી આ બળદે પોતાના જ સાથીદાર બીજા બળદનું રક્ષણ કરીને વફાદારીનું પ્રમાણ બતાવ્યું છે અને પછી નજીકની તુવેર વાવેલી છે એની અંદર 3 સિંહ, એમાં 2 સિંહ નજરે જોવા મળ્યા છે પણ સગળ 3ના જોવા મળે છે. એણે આશરો લીધો છે એવું અનુમાન છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળે આવી સાધનિક કાગળો કરી અને તપાસ આરંભી છે અને આજે રાતના પણ રાઉન્ડ પેટ્રોલિંગ અને ખેડૂતોને પોતાના ખેતરમાં નજીકની જે તુવેરના ખેતરો છે એમાં દિવસમાં ન જવા માટેની સૂચના આપી છે અને જે ખેડૂતો શોર્ટ કે એવું કંઈ મૂકે છે એમને પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વતી વિનંતી કરવામાં આવે છે કે વન્ય પ્રાણીઓની અવર જવર હોય તો શોર્ટ ન મૂકે અને મૂકશે તો એની પોતાની વ્યક્તિગત જવાબદારી સામેલ થશે. મારું નામ બોલો. મારું નામ અશોકભાઈ કાનજીભાઈ અગરા, ગામ અજાપ. ગામના પાદરમાં મારી વાડી આવેલી છે. ત્યાંથી 2 સિંહ પસાર થઈ ગયેલા છે 3:30 આસપાસ અને ત્યાંથી નીકળેલા છે અને આગળ તુવેરમાં આશરો લીધો એવું ખબર પડે છે, એવો નક્કી થાય છે. અને બીજા 3 સિંહ છે એ મારણ કર્યું છે શમશાનની બાજુમાં અને એ સિંહ પાછા બાજુના ખેતરમાં ઓનું કરશે શમશાનની ઓલી બાજુ અને મારા ખેતરમાંથી આ 2 સિંહ નીકળેલા છે અને કુલ 5 સિંહનો અંદાજ છે. આ રીતનું છે તો વન વિભાગને જાણ કરવામાં આવે છે કે અભયને જાણ કરેલી છે કે આની કોઈ વ્યવસ્થા કરી શકે. અમારે રાતનો પાવર છે તો અમારે રાતને પાણી વાળવામાં તકલીફ પડે છે એટલે અભયને અમે જાણ કરેલી છે અને અભયને બોલાવીને વાત કરેલી છે અને સિંહના નિશાન બધા દેખાડેલા છે વ્યવસ્થિત કમ્પ્લેટ. બોલો સાહેબ, નામ? હું શ્રી અજાબ રાઉન્ડ, ફોરેસ્ટર, બીડી, કોડિયાદર. આજે અજાબના ગામના પાદરની અંદર એક બળદનું સિંહ દ્વારા મારણ થયેલ હોય એવું જાણવામાં આવેલ છે. રાતના અભયભાઈ વ્યાસ અમારા ટ્રેકર છે અજાબના, એનો ફોન આવેલો અને અમે સ્થળ ઉપર આવતા અહીં સાધનિક કાગળો કરવામાં આવેલી છે. ફરાય કરતા 3 સિંહ હોય એવું જ જાણવા મળે છે. એમાં 2 સિંહ છે, એક સિંહના સગળ જોવા મળ્યા છે ત્રીજા સિંહના, ને ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે. તુવેરદાળના ખેતરમાં સિંહ હોય એવું જણાય છે. તમામ ખેડૂતોને સૂચના આપવામાં આવેલ છે કે કોઈ સિંહ છંછેડતા નહીં, એને હેરાન કરતા નહીં.